नमस्कार विद्यार्थी मित्रों, आज आपने धोरण 5 हिंदी का एकम नंबर 12 दुमदुमा गांव के बच्चे एना विषय पढ़ीशु। दुमदुमा गामना बालको, दुमदुमा गाम के बच्चे, दुमदुमा गामना बालको, तो दुमदुमा गामना बालको केवा होता, एना विषय अपने माहिती मेळवानी छे, अने एक बालको शुं करी शके छे, एना विषय जानकारी मेळवानी छे, के बालकोमां खूब ज क्षमताओ होय छे, તેની અંદર સુષુપ્ત શક્તિઓ પડેલી હોય છે, તેને જો ઉજાગર કરવામાં આવે તો નાનું બાળક આગળ જતા ભવિષ્યમાં દેશ માટે સમાજ માટે અને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। ફક્ત તેને યોગ્ય માર્ગદર્શન જરૂરી છે। બચ્ચો મેં અપાર ક્ષમતાએ હોતી હૈ, બાળકોમાં ખૂબ જ ક્ષમતા હોય છે, उनमें सब कुछ करने की लगन पैदा करना आवश्यक है, आवश्यक है। जो जाते कहीं पर कार्य पूर्ति करे यदि प्रेरणा तुमने आपकी जो है। प्रस्तुत कहानी में दुमदुमा गांव के लोगों की परेशानी को दूर करने के लिए बच्चे कैसे कदम उठाते हैं उसका निरूपण किया गया है। तो दुमदुमा गांव में जो पानी की तकलीफ हो रही है, पानी की तकलीफ को दूर करवा माटे बालको કેવું પગલું ભરે છે, બાળકો તેના માટે શું કરે છે, એના વિશેની માહિતી આ એકમની અંદર આપવામાં આવેલી છે। બચ્ચે ઇસ કહાની સે પ્રેરિત હોકર કક્ષા વિદ્યાલય ઓર ગામ કી સમસ્યા કા હલ ઢૂંઢને મેં જાગૃત હોગે ઓર કાર્ય ભી કરેંગે। બાળકો આ કહાનીથી આ વાર્તાથી પ્રેરાઈને પોતાનું વર્ગ શાળા કે પછી ગામ માટે એના માટે કોઈ પરેશાની હોય તો એને હલ કરવા માટેનું કઈ કાર્ય કરશે એના માટે પાઠ આપવામાં આવેલો છે। તો આપણે બાળકોની શક્તિઓને ઓળખવી જોઈએ અને એમને જરૂરી માર્ગદર્શન આપવું જોઈએ અને એમને યોગ્ય દિશામાં વાળવા જોઈએ। યહ દુમદુમા ગામ હૈ, આ દુમદુમા ગામ છે। એની પહેલા હું ભાષણ પર તમને સમજાવવા એની પહેલા એની વાર્તા પહેલા ગુજરાતીમાં સમજાવી દઉં છું કે દુમદુમા ગામમાં પાણીની ખૂબ જ પરેશાની હોય છે, મુશ્કેલી હોય છે। વરસાદ સિવાય કોઈ પાણીનો બીજો વિકલ્પ થતો નથી અને જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી ખેતરોમાં સિંચાઈ કરી ન શકાય। પશુઓને પાવા માટે પૂરતું પાણી ન હોય જેવી અનેક પ્રકારની તકલીફોનો લોકોએ સામનો કરવો પડે અને બાળકોને પણ પાણીમાં રમવું હોય, નહાવું હોય, પણ એમને ક્યાં જ પાણી મળે નહીં। તો એના માટે શું કરવું પડે? તો પાણી મેળવવા માટે કંઈ તો કુવા ખોદવા પડે કે જેથી ભૂગર્ભ જળને પ્રાપ્ત કરી શકાય, અથવા તો મોટા તળાવ બનાવવા પડે। બાળકો એકઠા મળે છે અને આ પાણીની સમસ્યા દૂર કરવા માટેનો ઉપાય વિચારવા લાગે છે। તો અલગ અલગ બાળકોને જે પોતાની જે મોટા સુધી એ પ્રમાણે બધા બાળકો જવાબ આપે છે। કોઈ કહે છે કે આપણે વરસાદથી પાણી લાવવું જોઈએ, કોઈ કહે છે કે આપણે કુવા ગાળીને અંદર પાણી લાવવું જોઈએ, કોઈ કહે છે કે આપણે વાદળાઓને પ્રાર્થના કરવી જોઈએ, વિનંતી કરવી જોઈએ કે હવે તમે વર્ષો વાદળ વર્ષે વિનંતી પાણી આવવા દો, પણ એ બધું કંઈ શક્ય ન હતું। એટલા માટે છેવટે બધા બાળકો સાથે મળીને એક નિર્ણય પર આવે છે કે આપણે બધા ભેગા થઈ અને તળાવ ખોદીએ જેથી કરીને વરસાદ વરસે ને એનું પાણી એની અંદર ભરાઈ રહે અને આપણે વાપરવા માટે પૂરતું પાણી મળે।
પણ એવી રીતે કયા એકલા બાળકોના હાથની વાત હતી નહીં તેમ છતાં બાળકો બધા એ નિર્ણય પર આવે છે ભાગ ખરેખર આપણે બધા તળાવ ભરીએ જેથી કરીને તેમાં વરસાદનું પાણી સંગ્રહિત થાય અને આપણે પૂરતું પાણી વાપરવા માટે મળે એટલે બધા બાળકો પોતપોતાના ઘેર જાય છે અને જેને જે મળે તાસળી કે પાવો તગાર વગેરે વગેરે બધું લઈને આવે છે અને તળાવ ભરવા વિચારે છે તો પછી બાળકોને આ પ્રવૃત્તિ કરતા જોઈને ગામના મોટા લોકો વિચારે છે કે ખરેખર આ બાળકો આટલા બચી રહ્યા છે ગામના બધા માટે તો આપણે પણ કંઈક આવું કરવું જોઈએ જેથી ગામને ફાયદો થાય તો બધા લોકો પણ બાળકોની આ પ્રવૃત્તિ જોઈને એમની સાથે જોડાઈ જાય છે અને પછી એક મોટા બધા તળાવનું ખોદકામ થઈ જતું હોય છે ચોમાસાની અંદર વરસાદ વરસે છે પુષ્કળ પાણી તળાવમાં ભરાય છે જેથી કરીને બધા લોકો સુખી થઈ જાય છે બધાને પૂરતું પાણી વપરાશ માટે મળી રહે છે બાળકોને નાવા માટે રમવા માટે પાણી મળી રહે છે ખેતીના સિંચાઈ માટે પાણી મળી રહે છે અને આ રીતે બધા સુખી થાય છે તો એક બાળકોના નાના વિચારથી પ્રેરાઈને કેવું મોટું કાર્ય થઈ જતું હોય છે જેથી કરીને બધા લોકોને સુખાકારી વધારો થતો હોય તો એ આપણને અહીંયા પાઠની અંદર માહિતી મળે છે તો જેને આપણે ધ્યાનથી જોઈએ એની પહેલા તમને થોડા શબ્દ લખાવું છે લખાવું જેથી કરીને પાઠને આપણે ભાષાંતર સમજવામાં અને આપણે સમજવામાં સરળતા રહે શબ્દાર્થ તમે વ્યવસ્થિત સમજી અને લખી લેજો હવે હું અહીંયા તમને એકમનું ભાષાંતર કરીને સમજાવું છું જેને બરાબર ધ્યાનથી સાંભળજો યહ ધુંધમા ગામ આ ધુંધમા ગામ છે યહ પાણી કી કમી રહતી હૈ કમી એટલે અભાવ છૂટી ઓછો તો યહ હંમેશા પાણી કી કમી રહતી હૈ તો અહીંયા હંમેશા પાણીની અછત રહે છે અભાવ રહે છે ખેત સૂક જાતે હૈ जाते तो सुखाई जाते खेत में सुखाई जाए लोग परेशान रहते हैं पर उपाय नहीं कोई उपाय नहीं कर पाते थे लोगों परेशान रहने दुखी नहीं था पर कई उपाय कर सकता न होता बच्चे पानी में खेलना चाहते तैरना चाहते पर कहा बाल को पानी में
રમવા ઈચ્છતા તરવા ઈચ્છતા તો ક્યાં પાણી હતું નહીં. એક દિન બચ્ચે ખેલ કે મેદાન મેં ઇકઠા હુએ ઇકઠા હોતા તો ભેગા થયો. એક દિવસ બાળકો રમતના મેદાનમાં ભેગા થયા. ઉન્હોને પાણી કી કમી દૂર કરને કી સોચી. એમણે પાણીની કમી એટલે કે અછત દૂર કરવાનું વિચાર્યું. એક દિવસ બાળકો રમતના મેદાનમાં ભેગા થયા અને એમણે પાણીને દૂર કરવાનું વિચાર્યું. મેં બાળકો સે પ્રાર્થના કરૂંગા રોજ વર્ષો. બિલ્લુ બોલા. બિલ્લુ નામ કે લડકે ને કહા. બિલ્લુ નામ કે છોકરાએ કીધું કે હું બાદલાઓને પ્રાર્થના કરીશ કે રોજ વર્ષો. બાદલ રોજ કેસે વરસ સકતે હૈ મહિમા બોલી. બાદલો રોજ કઈ રીતે વરસી શકે મહિમા નામની છોકરી બોલી કે બાદલો રોજ કઈ રીતે વરસી શકે. તબ ફિર ક્યા તો પછી શું થાય. સબ સોચને લગે બધા વિચારવા લાગે સોચને લગ્યા વિચારવા લાગે क्यों ना एक बड़ा सा गड्ढा खोदे. क्यों नहीं एक मोटो बधो खाडो खोदिए जिसमें बारिश का खूब सारा पानी भर जाए. रचिया बोली जेमा वरसाद घणो बधो पानी भर जाए. रचिया नाम छोकरी बोली हाँ हाँ यही ठीक है. हाँ हाँ आज ठीक छे आज सारो छे. सारे बच्चे बोले बता बालक बोले. फिर बच्चे लाए फावड़े कड़ाही उदाले और तसले. પછી બાળકો શું લાવ્યા બધા પાવડાઓ કડાઈ કોદાળી અને તાસલા. વે જમીન ખોદતી રહે તે જમીન ખોદતા રહ્યા. મીઠી ઢોતે રહે મીઠી ઢોળા તો માટીને બહાર કાઢ્યું. મીઠી ઢોતે રહે એટલે માટી બહાર કાઢતા રહ્યા. બહાર ફેંકતે રહે બહાર ફેંકતા રહ્યા. બચ્ચો કો કામ કરતા હોય ભગવાનનું દેખા. वे भी बच्चों के साथ काम करने में जुट गए. बालकों ने काम करता गांव में कोई जोया और एक पण એમની સાથે જૂટ ગયા એટલે જોડાઈ ગયા એટલે એમની સાથે કામ કરવામાં જોડાઈ ગયા. इस तरह बना एक बड़ा सा तालाब ने આવી રીતે બન્યું એક મોટું બધું તળાવ. बरसात में उस तालाब में पानी भरा. बरसात वर्षों ने तालाब में पानी भराया. पानी से खेतों की सिंचाई हुई. पानी से खेतों की सिंचाई करी. खेतों में मक्का और धान लगा है. खेतों में मक्का और धान ले लिया. चोखा ना होने तरह लगा चाहे धान अने चोखा ना खेतों में रहना वाला है. लोग खुश हुए और बाद बच्चे पानी में छपा छप नहाए. लोग को खुश थे गया और बाद पानी में छपा छप बज नहाए. तो यह अपना एक कम એટલે પૂર્ણ થાય છે અને આવતી ફીરે આપણે સ્વાધ્યાયની એની જાણકારી મેળવીશું. પણ એની પહેલા ફરી એક વખત તમને ગુજરાતી ભાષા તો કરીને સમજાવું છું. યહ દુધમાં ગામ હૈ અદુધમાં ગામ છે. યહ હંમેશા પાણી કી કમી રહેતી હૈ. અહીંયા હંમેશા પાણીની અછત રહે છે કમી રહે છે. ખેત છૂટ જાતે ખેતો સુકાઈ જાય છે. લોક પરેશાન રહેતે પર કોઈ ઉપાય નહીં કર પાતા છે. લોકો દુઃખી રહેતા હતા પણ કઈ ઉપાય કરી શકતા. बच्चे पानी में खेलना चाहते तैरना चाहते पर ना बालक को पानी में रमवा इच्छता तरवा पाता उनके पानी हेतु नहीं. एक दिन बच्चे खेल के मैदान में इकट्ठा हुए. एक दिन बालक को रमता मैदान में भेगा गया. उन्होंने पानी की कमी दूर करने की सोची. एमने पानी की अछत दूर करवाने विचार. मैं बादलों से प्रार्थना करूंगा रोज वर्षों. हूँ बादलों ने प्रार्थना करीश रोज वर्षों. बिल्लू बोला. बिल्लू नाम का छोकरो बोलो. बादल रोज कैसे बरस सकते हैं महिमा बोली. बादल रोज कई रीते बरस सकते महिमा बोली. तब फिर क्या हो तो मुझे शू था. सब सोचने लगे बधा विचार लगा. क्यों ना एक बड़ा सा गड्ढा खोदे जिसमें बारिश का खूब सारा पानी भर जाए. रजिया बोली क्यों नहीं आपने एक मोटो बधो खाडो खोद के जब बरसात खूब पानी भर जाए. रजिया नाम का छोकरो बोली हाँ हाँ यही ठीक है. सारे बच्चों बोले हाँ हाँ आज ठीक छे बच्चा बालको बोलिया. फिर बच्चे लाए पावड़े कड़ाई उदाले और तसले. पछी बालको लाया पावड़ा कड़ाई उदाली तासला
वे जमीन खोदते रहे, मिट्टी ढोते रहे, बार फेंकते रहे। ए खाना ने खोदता रहा, माटी ने बार काटता रहा, फेंकता रहा। बच्चों को काम करते हुए बहुत बालों ने देखा, बालों ने काम करना गम ना ढूंढे जोया। वे भी बच्चों के साथ काम करने में छूट गए। ये पर बालों के साथ ही काम कर पापा लागी गया। इस तरह बन गया एक बड़ा सा ताला, ताला आदि से बने हुए एक बूढ़ बुद्ध तालाब। बरसात में उस तालाब में पानी भरा, बरसात में तालाब में पानी भरा, पानी से खेतों की सिंचाई हुई, पानी से खेतों की सिंचाई थी। खेतों में मक्का और धान लग रहा है, खेतों में मक्का यानी धान अनाज दहरा है। लोग खुश हुए और बच्चे पानी में छपाछप नहाए। लोगों खुश थे क्या अरे बालकों पानी में छपाछप नहाया। भाई आपको एक और पूर्णता आपने अभ्यास आपकी फिर अभ्यास में चर्चा करें जे शत्रु बने तो मैं तैयारी